ચાલો બાળકો કેમ છો મજામાં છો ને ગયા વખતે આપણે ગણિતમાં ધોરણ એક માં આકારો અને જગ્યા વિશે આપણે થોડું ઘણું શીખ્યા હતા એમાં આપણે આકારો જોયા હતા હવે આકારો છે એ કઈ કઈ પ્રકારના હોય તો ઘણી બધી પ્રકારના આકારો હોય બરાબર ને હવે આપણે સૌથી પહેલા કયો આકાર જોયો હતો તો કે ચોરસ ચોરસ શું કરવાને હોય તો કે ચોરસને ચાર ખૂણા હોય એટલે આપણે ચોરસ હતા એના વિશે મેં તમને થોડી ઘણી વસ્તુ બતાવી હતી ત્યારબાદ આપણે ગોળ વિશે શીખા તો ગોળ શું કરવાને હોય તો કે એમાં એક ખૂણા ન હોય એટલે એમાં ગોળ વિશે આપણે શીખાતા તો એમાં મેં તમને શું બતાવ્યું હતું ઘડિયાળ બતાવી હતી ને ઘડિયાળ હતી અને બીજું શું શું હતું એ તમને ખ્યાલ જ છે હવે આપણે એના પછી આપણે ત્રીજો આકાર શીખાતા ત્રિકોણનો હતો ત્રિકોણને કેટલા ખૂણા હોય તો કે ત્રણ ખૂણા હોય તો ત્રણ ખૂણામાં મેં ધજા તંબુ એવું બધું બતાવ્યું હતું પછી આપણે લંબ ચોરસ જોકે જે ચોરસ કે બોયલા એટલે આપણે ચોરસમાં તો ચાર ખૂણા જ હોય પણ કેવા ચાર ખૂણા તો કે લંબચોરસને નો એ ચોરસ હોય પણ લંબચોરસ હોય કેવું હોય તો કે લાંબુ હોય લંબ એટલે લાંબુ આપણે લંબચોરસ વિશે શીખાતા એમાં આપણે કબાટ જોયું હતું ટીવી જોયું વગેરે ઘણું બધું જોયું હતું મેં તમને ઘરે બબે ચિત્ર તૈયાર કરવાના કીધા હતા એ તમે ઘરે તૈયાર કરજો જ્યારે તમે નિશાળે આવશો ત્યારે હું તમને બધું પૂછીશ હવે આપણે આગળ શીખવાનું છે આ વિડીયોમાં અંદર અને બાર નાનું મોટું ઉપર નીચે આવા નાના નાના ટોપિક આપણે શીખવાના છે તો સાંભળજો અને આપણે બોર્ડ ઉપર મૂકી છે વાર્તા એ તમે જોતા જાઓ અને સમજતા જાઓ એક અરબ હોય છે અને એક ઊંટ હોય છે ઊંટ અને અરબ બંને સાથે રણમાં ફરવા માટે નીકળે છે ફરતા ફરતા તે દિવસે શિયાળો હોય તે એ દિવસોમાં જ્યારે તે ફરવા નીકળે છે ને ત્યારે શિયાળો હોય છે તો શિયાળામાં આપણને શું લાગે છે વધારે તો કે ઠંડી લાગે છે તો ઠંડી હોય તો શું કરવાનું આપણે કેવા કપડાં પહેરીએ છીએ તો ઠંડી હોય તો આપણે ગરમ કપડાં પહેરીએ છીએ ગરમ મોજા પહેરીએ છીએ ગરમ સ્વેટર પહેરીએ છીએ ટોપી પહેરીએ છીએ એવું બધું આપણે ગરમ બધું પહેરીએ છીએ ને શિયાળામાં તો તે શિયાળાના દિવસો હતા ને ત્યારે તે ફરવા નીકળે છે તો ઊંટની ઉપર અરબ બેસી જાય છે અને એમ કરતા કરતા ફરતા ફરતા રાત પડી જાય છે જ્યારે રાતના દિવસ હોય છે ને ત્યારે તે શિયાળામાં તેને તંબુ બાંધીને તેમાં સૂવાની તૈયારી કરે છે તે એટલે તંબુની અંદર આ તંબુ છે અહીંયા જે છે એ તંબુ છે હવે તે તંબુ બાંધે છે પછી તંબુ બાંધે છે ને એમાં એક નાનકડી એવી બારી બનાવે છે હવે બારીની અંદર તંબુમાં તંબુની અંદર બારી હોય છે એવું તંબુ બાંધે છે અને એની અંદર તે સૂવા માટે જાય છે તે અને ઊંટને બહાર જ સૂવા માટે કહે છે ત્યાર પછી બહાર તો બહુ શિયાળો હોય છે એટલે બહુ જ ઠંડી લાગે છે તો ઊંટ અરબને કહે છે કે હું મારા પગ આગળ લઈ લઉં મને બહુ જ ઠંડી લાગે છે હું મારું મોઢું આગળ લઈ લઉં મને બહુ જ ઠંડી લાગે છે તો અરબ કહે છે કે હા તો અંદર પગ અને મોઢું લઈ લે એમ કરતાં કરતાં ધીમે ધીમે પછી રાત પડે છે અને તે સુઈ જાય છે દિવસ જેમ જેમ રાત જતી જાય છે એમ ઠંડી વધતી જાય છે તો અરબ છે એમ કે છે કે હા વાંધો નહીં તને જેમ ઠીક લાગે ને એમ તું તારી રીતે અંદર આવી જા ત્યારબાદ છે તે થોડી વાર રાત આગળ વધે છે ને ત્યારે કહે છે કે મને તો બહુ ખૂબ જ ઠંડી લાગે છે હવે હું મારું ગળું અંદર લઈ લઉં તો કે છે હા તું તારું ગળું અંદર લઈ લે તો એમ કરતા કરતા ધીમે ધીમે ઊંટ તો અડધો અંદર આવી જાય છે પણ અડધી રાત થાય છે ને ત્યારે અતિશય ઠંડી વધી જાય છે ત્યારે ઊંટ હોય છે ને એ એકદમ શરીરેનું ધ્રુજવા લાગે છે તો એ અરબને કે ઉઠાડીને કે છે કે લાવો મને બહુ ઠંડી લાગે છે ને તો મારે તો અરબને કહેવું જ પડશે એટલે અરબને ઉઠાડીને કે છે કે તમે મને અંદર આવવા દેશો તો હું મને બહુ જ ઠંડી લાગે છે મારું શરીર આખું ધ્રુજે છે તો તમે મને અંદર લઈ લો એટલે અરબ તો સૂતા સુતા હા પાડી દે છે તો એમ કરતાં કરતાં ધીમે ધીમે ઓઠ છે એ અંદર વયો જાય છે જ્યારે તે અંદર જાય છે તો અને ઊભો થાય છે તો ઊંટની માથે આખે આખું તંબુ આવી જાય છે ઊંટની પીઠ ઉપર આખું તંબુ ઢકાઈ જાય છે તો ઊંટને તો હૂંફ મળે છે તો એ તો થોડાક ચાર પાંચ ડગલા આગળ જઈને થોડોક આગળ જઈને ત્યાં ત્યાં નીચે બેસીને સૂઈ જાય છે તો થોડી વારમાં તો અરમને પણ બહુ જ ઠંડી લાગે છે તો એને એમ ખબર પડે છે કે ઊંટ તો હવે મારું તંબુ લઈને આગળ ગયું છે આમ વારાફરતી વારા બંને અંદર બહાર થાય છે સૌથી પહેલાં અરબ અંદર જાય છે અને પછી ત્યારે ઊંટ બાર હોય છે અને છેલ્લે ઊંટ અંદર તંબુની અંદર બેસી જાય છે ત્યારે અરબ બાર આવી જાય છે ચાલો ત્યારબાદ આપણે એના પછીનું ચિત્ર જોઈએ કે સૌથી નાનું અને મોટું તો સૌથી નાની વસ્તુ કઈ છે અને સૌથી મોટી વસ્તુ કઈ છે ચાલો આ છે હિપોપોટેમસ અને આ છે ગલુડિયું તો ચાલો કયો જો કે આમાં આ બેમાંથી સૌથી મોટી વસ્તુ કઈ છે આ હિપોપોટેમસ છે એ જંગલી પ્રાણી છે અને ગલુડિયું છે એ પાલતુ પ્રાણી છે તો આ હિપોપોટેમસ મોટો બતાવ્યો છે અને ગલુડિયું નાનું બતાવ્યું છે તો આ બંનેમાં સૌથી મોટું કયું છે તો કે હિપોપોટેમસ આ છે હિપોપોટેમસ એ સૌથી મોટું છે ત્યારબાદ છે નાનું અને મોટું બરાબર નાના મોટાની આપણે અત્યારે ભણીએ છીએ તો આપણે જોવાનું છે કે આ બે માંથી સૌથી નાનું કયું છે કે નાના પર રાઈટની નિશાની કરો તો હવે આમાં મોટું પાંદડું છે અને અહીંયા નાનું પાંદડું છે બરાબર ને આ કેળના ઝાડનું પાંદડું છે અને આ તુલસીનું પાન છે તો હવે આ બેમાંથી સૌથી નાનું શું છે તો જે નાનું હોય એની માથે રાઈડ કરવાનું તો તુલસીનું પાન નાનકડું છે તેથી આપણે તેની માથે રાઈડ કરશું પછી છે એના જેવું બીજું ચિત્ર છે નાના મોટામાં આ છે ખીસકોલી અને આ છે ગાય ગાય છે એ પાલતું પ્રાણી છે અને ખિસકોલી તો ઝાડ પર રહે છે તો આ બેમાંથી સૌથી નાનું શું છે તો કે ખિસકોલી છે તો ખિસકોલી ઉપર રાઈડ કરવાનું નાના પૈણાં પર રાઇડની નિશાની કરો તો બે બાળકો છે પૈણેથી રમી રહ્યા છે એકની પાસે નાનકડું પૈણું છે અને બીજા પાસે મોટું પૈણું છે તો સૌથી નાનું પૈણું હોય ને એની સામે રાઈડ કરવાનું તો જેના હાથમાં લાકડી છે એ છોકરા પાસે નાનકડું પહેણું છે એટલે એમાં રાઈટ કરવાનું ત્યારબાદ સૌથી મોટી વસ્તુ શું છે અને સૌથી નાની વસ્તુ શું છે તો સૌથી નાની સૌથી નાના ઝાડ પાસે ની નિશાની કરો હવે અહીંયા ત્રણ ઝાડ આપ્યા છે પેલું નાનું છે પછી મોટું છે અને બી ત્રીજું છે એ મીડિયમ છે તો આ ત્રણમાંથી સૌથી નાનું કયું છે તો કે પેલું ઝાડ છે એ નાનકડું છે એટલે આપણે નાના ઝાડ ઉપર રાઈટ કરશું સૌથી મોટા પ્રાણી પાસે રાઇટની નિશાની કરો હવે અહીંયા છે ગલુડિયું છે અહીંયા છે ખિસકોલી છે અને અહીંયા છે હાથી છે હવે આ ત્રણમાંથી સૌથી મોટું પ્રાણી ક્યુ તો કે હાથી તો હાથીની સામે રાઈટ કરો સૌથી નાના ફળ પાસે રાઇટની નિશાની કરો આ કેરી છે કેરી એટલે આપણે એને મેંગો કહીએ છીએ જે અત્યારે ઉનાળો છે તો આપણે અત્યારે કેરીની સિઝન છે ને તમને બધાને કેરી ભાવે છે ને ઘણા કેરીના કટકા ખાય છે ઘણા ચીર ખાય છે ઘણા કેરીનો રસ કાઢીને ખાય છે ને તો કેરી તો સૌની પ્રિય છે એ ઉનાળાને ઉનાળાનો રાજા છે 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 હવે આ આ આ કેરી પછી તરબૂચ અને ત્રણમાંથી સૌથી નાનું ફળ કયું છે ને આ ત્રણેયને જ ફળમાં જ આવે અને આને ફળ જ કહેવાય એટલે આ ત્રણમાંથી કઈ વસ્તુ નાનકડી છે એની સામે રાઈટ કરવાનું તો કે ચેરીની સામે રાઈટ કરવાનું છે સૌથી મોટા પરપોટા પાસે રાઈટની નિશાની કરો હવે આ બાળક એક ગેમ રમી રહ્યો છે જે તમે બધા રમ્યા જ હશો ચાલો એને જે પ્રમાણે એ પરપોટા છોડે છે એમાંથી સૌથી મોટો પરપોટો કયો છે તો કે છે એટલે એની સામે રાઈડ કરવાનું છે ત્યારબાદ સૌથી ઉપર શું છે અને સૌથી નીચે શું છે તો સૌથી ઉપર અહીંયા આપણે બગીચાનું એક નાનકડું ચિત્ર મૂક્યું છે જેમાં છોકરાઓ લપસિયા ખાય છે એમાં એક છોકરો નીચે છે એક છોકરો લપસિયાના પગથિયા ચડે છે અને એક ઉપરથી લપસ્યું ખાવાની તૈયારી કરે છે તો સૌથી ઉપર હજી તો પગથિયા ચડવાની તૈયારી કરે છે એ છોકરો નીચે છે એવી જ રીતે અહીંયા ઝાડ છે હવે ઝાડની ઉપર ચકલી બેઠી છે અને ઝાડની નીચે મીંડળી બેઠી છે તો સૌથી ઉપર શું છે ચકલી છે કે મીંદડી છે તો કે ચકલી છે એટલે ઉપર ચકલી ઉપર છે અને મીંદડી નીચે છે સૌથી ઉપરના ઘડા પર રાઈટ કરો હવે કુંભાર છે એ માટલા ઘડે છે તો સૌથી એને જેટલા ઘડા છે ને એ બધા ઘડા એને લાઇનમાં અહીંયા ગોઠવ્યા છે તો સૌથી ઉપરનો ઘડો કયો છે તો કે નાનકડો ઘડો છે એ સૌથી ઉપર છે એટલે ઉપરના ઘડા ઉપર રાઈટ કરવાનું છે સૌથી નીચેના પગથી નજીકના પ્રાણી પાસે રાઇટની નિશાની કરો

મમ્મી સાથે પપ્પા સાથે વાતચીત કરીને સૌથી નજીક શું છે સૌથી દૂર શું છે એનું વર્ગીકરણ કરજો નિશાળે આવશો ને ત્યારે અમે બધું પૂછીશું ઘરની નજીકના પક્ષી પાસે રાઇડ કરો તો ઘરની નજીક કયું પક્ષી છે તો ઉપર બે પક્ષી ઉડી રહ્યા છે આ ઘર છે આ ઝાડ છે અને અહીંયા નાનકડું ઝાડ છે અને એની ઉપર બે પક્ષી ઉડી રહ્યા છે તો ગુલાબી કલરનું જે પક્ષી છે આ ગુલાબી કલરનું છે ને આ યલ્લો કલરનું છે એટલે કે આ ગુલાબી કલરનું છે અને આ પીળા કલરનું પક્ષી છે તો ગુલાબી કલરનું પક્ષી છે એ સૌથી નજીક છે એટલે એની સામે રાઈડ કરવાનું છે ઝાડથી દૂરની બિલાડી પાસે રાઈટ કરો હવે આ ઝાડ છે આ ઉંદર છે અને આ મોટી બિલાડી છે અને નાની બિલાડી છે તો સૌથી દૂર બિલાડી કઈ છે તો કે આ પથ્થરની પાછળ છુપાયેલી છે એ બિલાડી છે એટલે આની સામે રાઈડ કરવાનું છે ત્યારબાદ સૌથી નજીક શું છે અને સૌથી દૂર શું છે તો નજીક એટલે આપણી બાજુમાં હોય આજુબાજુની વસ્તુ પડી હોય એને નજીક કહેવાય આપણાથી દૂર હોય વસ્તુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે પ્રાણી હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ નજીક આપણી આજુબાજુમાં હોય એને નજીક કહેવાય અને આગે હોય એને દૂર કહેવાય તો સૌથી નજીક અને સૌથી દૂર શું છે તો કે સૌ જુલાથી સૌથી દૂર છે ને આ છોકરી છે તો જુલાથી સૌથી નજીક શું છે છોકરો છે એવી રીતે ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઇટ કરો તો આ ઝાડ છે હવે અહીંયા છે ને તમને ચાર ગલુડિયા બતાવ્યા છે તો ચાર ગલુડિયા છે એમાં સૌથી દૂર ગલુડિયું કયું છે તો કે ચોથા નંબરનું છેલ્લું ગલુડિયું છે એ સૌથી દૂર છે પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરો હવે અહીંયા ત્રણ ઝાડ છે તો પક્ષી થી સૌથી નજીકના ઝાડ ઉપર તો કયું છે આ એક બે અને ત્રણ ઝાડ છે તો કયું ઝાડ એની નજીક છે તો કે ત્રીજા નંબરનું ઝાડ પક્ષીની નજીક છે ત્યારબાદ ઉપર શું છે અને નીચે શું છે તો આપણે ઉપર કઈ કઈ વસ્તુ છે એ બોલીએ અને નીચે કઈ કઈ વસ્તુ છે એના વિશે જાણીએ હવે સૌથી ઉપર શું હોય આ એક રૂમનું ચિત્ર છે એની અંદર સૌથી ઉપર શું છે તો કે પંખો છે દિવાલ ઉપર તો સૌથી ઉપર પંખો જ હોય ને એટલે પંખો છે ત્યારે સૌથી નીચે શું છે તો સૌથી નીચે છે ચોપડિયું પછી ઉંદર છે અહીંયા બેગ છે ઉપર કેટલી વસ્તુ છે તો કે ટેબલ ઉપર બિલાડી બેઠી છે આ છોકરાઓ બેઠા છે અહીંયા એક છોકરો છે અહીંયા છોકરો છોકરી બે બેઠા છે આ ટેબલ ઉપર એ છોકરી બેઠી છે આ ટેબલ ઉપર છોકરો બેઠો છે આ બધું છે એ પંખાની નીચે છે પણ સૌથી ઉપર શું છે પંખો જ છે ત્યારબાદ નજીક અને દૂર ઉપર અને નીચેની ચર્ચા આપણે કરીએ તો નજીક શું છે કૂવાની નજીક શું છે તો કે માટલા છે બે બાળકો બેઠા છે મમ્મી પાણી ભરતી હોય એવું ચિત્ર છે આ બધું નજીક છે તો સૌથી દૂર શું છે તો કે ઝાડ ઉપર ચકલી બેઠી છે એ દૂર છે અહીંયા છોકરો રમી રહ્યો છે એ દૂર છે અહીંયા બે બાળકો રમી રહ્યા છે દૂર 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 છે 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 ઘર ઝાડ નજીકમાં કેટલી વસ્તુ થઈ તો આ ત્રણ 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 વ્યક્તિ મમ્મી ઊભી છે જુદા જુદા છોકરાઓની મમ્મી હોય ને એટલે એવી રીતે ત્રણ બાઈ આવી રીતે પાણી ભરી રહી છે અને આ છોકરી પણ દૂર છે ને આ બે છોકરા નજીક છે આ બળદગાડું કૂવાથી દૂર છે આવી રીતે નજીક દૂર અને ઉપર નીચેની આપણે ચર્ચા કરી હવે આપણે આના પછીના વિડીયામાં એના પછીની જે કંઈ ભણવાનું આવતું હશે એ પ્રમાણે આપણે આગળ વધીશું થેન્ક યુ